इसी प्रश्न बार को धोरण पांच विषय गुजराती तो गुजराती में छे के आज आपणे काव्य आठ चरणोमां ना कवि कोण छे तो के योसेफ मेघवाल तो आज आपणे छे ए काव्य आठ ए गणवानी छे तो आपणे छे ए काव्य शुरू करीए ए पहेला एक वात में जे छे ए अपना संग्रही समजूती जोईए उगम रे એટલે કે શું થાય તો કે સૂરજ ઉગવાની દિશા મતલબ આપણે કે પૂર્વ દિશા આગમાં એટલે કે આકાશમાં આપણા ગગનમાં ઉમંગ એટલે ઉત્સાહ હોશ અથવા આનંદ વગડાના એટલે કે જંગલ કે વેરાન પ્રદેશના ચોપાને સોરી ચોપાસે એટલે કે ચારે બાજુએ ઉગડે મેદાન એટલે કે મેદાન વિશાળ દેખાવા લાગે ઝીણેરા એટલે કે સાવ બારીક અથવા તો તદ્દન ઝીણા કલ્પનાને દોર એટલે કે કલ્પનાને આધાર અથવા તો કલ્પનાની મદદથી ચકચુર એટલે કે ધરતીની સુગંધથી પવન મસ્તી ભર્યો લાગે છે તેનો ઉલ્લેખ છે છલમ એટલે કે લાંબો કુડકો અથવા તો ઠેકડો અથવા કલમ હવે છે કે આપણે કાવ્ય જોઈએ તો પહેલા પ્રસ્તાવના જોઈએ એમાં શું કીધું છે તો કે આ કાવ્યમાં ઉઘડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે કે આજે આપણને કાવ્ય આપેલી છે ચરણોમાં તો એ ચરણોમાં જે છે કાવ્ય એમાં એ જે આપણે કહીએ ને ઉગતા સૂરજની કે એ જે છે એટલે કે ઉગડતા જે છે એ પ્રભાતની કે સવારના સમયનું જે છે એ કુદરતી વાતાવરણનું વર્ણન કરવામાં આવ્યું છે કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કે આ કાવ્ય દ્વારા જે છે એ કવિએ જે છે એ સવારનું જે વર્ણન કર્યું છે તો એ એના આધારે જે છે કે આપણે કુદરતી કુદરતની જે છે એ સુંદરતા અને એનો તાજગીનો જે અનુભવ છે એ આપણા સુધી પહોંચાડ્યો છે હવે કાવ્ય જોઈએ ઉગમે આત્મા હેલાયાનું ચરણમાં ચાલવાનો ઉછળેલો પગ એટલે કે પૂર્વ દિશામાં જે છે એ આકાશમાં રંગ રેલાય છે અને એ જે છે એ રંગો એ મારા ચરણમાં ચાલવાનો ઉમંગ ઉછાળી રહ્યો છે કે જે છે એ સવારના જે સમયમાં જે છે કે પૂર્વ દિશામાં જે છે એ આકાશમાં રંગો રેલાયા છે અને એ રંગો જે છે એ મારા ચરણમાં એને જાણે જે છે એ ઉમંગ એટલે કે આનંદ કે ઉત્સાહ જે છે એ ઉછાળી રહ્યો છે પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાર ચોપાસે પહાડ નદી ઉગડે મેદાન કલ્પનાને દોર સરી જાઓ એની સંગ ચરણમાં ચાલવાનો ઉછળે ઉમો કે આ સુંદર સવારે જે છે અહીંયા કવિ જે છે સવારનું વર્ણન કરવામાં આવ્યું છે ને તો કવિ શું કહે છે કે આ સુંદર સવારમાં જે છે એ પંખીઓની પાંખમાં તેમજ એમની જે છે એ નાજુક કે નાજુક એની નાની જે ચાંચ જે છે એમાં શું છે તો કે વગડાના વગડાના ગાન એટલે કે જંગલ અને ઝરણાઓમાં જે છે એ ગાન એ છે એ લહેરે છે એટલે કે આ સવારે જે છે એ પંખીઓ કલશોળ કરે છે અંજવાળું બધા ચારે બાજુ પહાડ નદી તેમજ મેદાનમાં નજર પડે છે એમને જોતા જ કલ્પનાના આધારે હું તેમની પાસે સરી જાઉં છું અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધતો જાય છે કે સવાર પડે એટલે જે છે એ અંધકાર એ બધી સાઈડ અંધકાર છે એ ફેલાય એટલે જે છે એ પહાડ નદી તેમજ જે છે એ મેદાન નજરે પડે છે અને એ મેદાન જોઈ અને હું જે છે એ કલ્પના દ્વારા કે હું જે છે એ વિચારીને જે છે એ વિચારો દ્વારા એની પાસે જે છે એ ચાલ્યો જાઉં છું અને મારા જે છે એ પગમાં કે મારા ચરણોમાં જે છે એ ચાલવાનો ઉત્સાહ વધતો જાય છે હવે આગળ જોઈએ દૂર અને પાસમાં લીલેલા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચક્ષુર ઝાકળમાં ઝીણેણા કિરણોના સુર મન એમાં આરોપે મારી ચરણ
चरणों में चालवानो उमंग के अंतराल फैला दाव छे अंतराल जे छे ए चालीस दिशाओं में फैलाय तो त्यारे छे ए दूरना तेमज पासेना जे छे ए लीलाछम घास में एमां धरती नी सोडर जे छे ए पीने चकचूर बनावे पीने जे छे ए चकचूर बनावेलो वायरो जे छे ए वाय छे अने घास तेमज पागला जे छे ए झाकड़ना जे छे એટલે સવાર પડે એટલે જે છે એ જા પડે એટલે આપણે કહીએ ને ઓસ કે પવનમાં પાંદડામાં જે છે એ ઘાસમાં ઓસ દેખાય છે તો એને લીધે જે છે એ સૂર્યના જે કોમળ કિરણો જે છે એને મૃદુ સુરેલાય છે આ દ્રશ્ય જોઈ અને મારું મન જે છે એ છલાંગ મારી અને એમાં આરોગ્ય છે અને મારા ચરણમાં ચાલવાનો ઉત્સાહ ઉછળે છે કે આયા પછી શું કીધું ઉછળે છે તો કાગળ જે છે આની એ આના પૂરી થાય છે.